स्टूडेंट्स हाउ आर यू टू ऑल आई होप यू ऑल आर फाइन राइट आज आपणे स्टैंडर्ड 6 सेमेस्टर 2 માં સપ્લિમેન્ટરી યુનિટ નંબર 2 જોઈશું જેનું નેમ છે બ્યુટીફુલ બર્ડ્સ બરાબર છે સુંદર પક્ષીઓ બર્ડ્સ એટલે પક્ષીઓ અને બ્યુટીફુલ એટલે સુંદર અહીંયા આપણે વિશેષણ મેળવ્યું નામમાં નાઉનમાં વધારો કરતો શબ્દ એટલે કે વિશેષણ એડજેક્ટિવ એન ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવામાં આવે છે તો અહીંયા એડજેક્ટિવ શું થાય છે બ્યુટીફુલ બ્યુટીફુલ મીન્સ સુંદર બરાબર છે આપણે આપણે યુનિટ શરૂ કરતા પહેલા જેમ સ્પેલિંગ જોઈ છે એઝ યુઝ્યુઅલ એ જ રીતે આજે પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્પેલિંગ જોઈ લેશું તો બધાનું ધ્યાન અહીં ફર્સ્ટ છે સિંગ સિંગ મીન્સ ગાવું ધેન સેકન્ડ વન ઇઝ નાનું નાન લિટલ મીન્સ નાનું ધેન થર્ડ ટીચ મીન્સ શીખવું એવરીવેર મીન્સ દરેક જગ્યાએ ટાઉન મીન્સ નગર લેક મીન્સ તળાવ કેરફુલી મીન્સ સાવચેતીથી અથવા ધ્યાનપૂર્વક બિહાઇન્ડ મીન્સ પાછળ અરાઉન્ડ મીન્સ ની આસપાસ क्वाइट मीन्स सदन अथवा शांत ब्रांच मीन्स झाड़ी पाचर सॉरी झाड़ी डाड़ी प्लांट मीन्स छोड़ वुड पेकर मीन्स लकड़ खोद बीक मीन्स चार्ज ट्रंक मीन्स झाड़ नु थर आउल मीन्स घुवड़ हार्मलेस मीन्स निर्दोष एटले के कोई नुकसान न पहुंचाड़े ते एंड पेलिकन मीन्स बतक जेवो मोटू पक्षी नेस्ट मीन्स माळो वेवर बर्ड मीन्स दर्जीडो फेधर्स मीन्स पीछा डिस्टन्स मीन्स अंतर फ्लेमिंगो मीन्स सुरखा वे एंडेड मीन्स खरेखर तो आटे मोटे आपणे हार्ड स्पेलिंग हवे आपणे आपणो यूनिट शुरू करीशुं जेनुं नेम छे ब्यूटीफुल बर्ड्स तो लुक इन योर बुक बर्ड्स आर ब्यूटीफुल बर्ड्स छे खूब सुंदर छे बर्ड्स बहुवचन छे एटला माटे टू बी नो फॉर्म आर मूकेलुं छे अने छे कीधुं छे एटले आर हवे एम केवुं होय के बर्ड्स सुंदर हता तो बर्ड्स वर ब्यूटीफुल बराबर They fly in the sky, તેઓ આકાશમાં ઉડે છે ફ્લાય કરવું એટલે ઉડવું અને એક કરતા વધારે એટલા માટે સર્વનામ ધે આપેલું છે અને ઇન એટલે માં બરાબર આકાશમાં સ્કાય એટલે આકાશ સ્કાય એક જ છે એટલા માટે આર્ટિકલ ધ લાગેલું છે ધે લીવ ઇન ધ ટ્રીઝ તેઓ ઝાડમાં રહે છે ટ્રીઝ એટલે ઝાડવાઓ બરાબર તે ક્યાં રહે છે તો કે ઝાડવાઓમાં લીવ એટલે રહેવું ઇન પ્રિપોઝિશન છે તે સિંગ સ્વીટ સોંગ્સ ચિલ્ડ્રન ટુ સિંગ તેઓ મીઠા ગીત ગાય છે બરાબર ગીતો ગાય છે સ્વીટ એટલે મીઠા ચિલ્ડ્રન એટલે બાળકો ટી ડબલ ઓ ટુ એટલે પણ બરાબર તેઓ પણ ચિલ્ડ્રન બાળકો પણ ગાય છે સિંગ કરવું એટલે ગાવું ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય આઈ શુડ ગો વિથ યુ ટીચ મી ટુ ફ્લાય ઓ લિટલ બર્ડ અરે નાના પક્ષી ફ્લાય ઇન ધ સ્કાય આકાશમાં ઉડ I shall go with you. હું તારી સાથે આવીશ. With એટલે સાથે shall છે ભવિષ્યકાળ સૂચવે છે. Teach me to fly. મને ઉડતા શીખ. બરાબર મને ફ્લાય કરતા શીખવ એમ કહે છે. Teach કરવું એટલે શીખવું. We find birds everywhere. આપણે લોકો birds ને બધી જગ્યાએ everywhere એટલે દરેક જગ્યાએ શોધી શકીએ છીએ. Find કરવું એટલે શોધવું. They live in villages. તેઓ ગામડાઓમાં રહે છે. Towns નગરોમાં and cities એટલે શહેરોમાં રહે છે. They live in forest and on mountains. They all live in forest. Forest એટલે જંગલોમાં રહે છે અને mountains એટલે પર્વત અને on એટલે ઉપર. અહીં on preposition આપેલું છે બરાબર? Some water birds live near lakes. Water birds એટલે પાણી પાસે રહેતા પક્ષીઓ. એ ક્યાં રહે છે તો કે lakes ની પાસે. Lakes એટલે તળાવ બરાબર? તળાવની નજીક રહે છે. Near એટલે નજીક. અહીંયા preposition આપેલું છે નજીક. દૂરનો થાય far. લુક આઉટ ઓફ ધ વિન્ડો વિન્ડોની બહાર જુઓ લુક આઉટ કરવું એટલે બહાર જોવું યુ વિલ સી અ બર્ડ ઓર ટુ તમે લોકો જોઈ શકશો એક અથવા બે પક્ષી વોચ ધેમ કેરફુલી તેઓને ધ્યાનથી જુઓ તમારે કાલી હોય તો એની બહાર જુઓ તો એકાદા બે પક્ષી તો આપણને જોવા મળે છે યુ વિલ સી આપેલું છે વિલ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ એટલે આપણને આઈડિયા આવી ગયો કે આ સેન્ટેન્સ ફ્યુચર ટેન્સનો છે વોચ ધેમ કેરફુલી તેઓને ધ્યાનથી જોવો વોચ એટલે જોવું લુક એટ ધેર કલર અને તેઓના કલર ને જુઓ શેપ એટલે આકાર ને જુઓ એન્ડ સાઇઝ એટલે કદ ને જુઓ એન્ડ એટલે અન સમ બર્ડ્સ આર સ્મોલ થોડાક પક્ષીઓ છે એ નાના હોય છે સમ આર બિગ અને થોડાક છે એ મોટા હોય છે બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ બર્ડ્સ ને અલગ અલગ પ્રકારના કલર હોય છે ડિફરન્ટ એટલે અલગ જુદા જુદા પેરોટ આર ગ્રીન પેરોટ છે એ ગ્રીન હોય છે એટલે કે પોપટ ગ્રીન કલર ના હોય છે ડવ્સ આર ગ્રે ડવ્સ એટલે કબૂતર ગ્રે કલર ના હોય છે ક્રોઝ એન્ડ કુકુઝ આર બ્લેક ક્રોઝ એટલે કાળો એન્ડ કુકુઝ એટલે કોયર કોયર છે બ્લેક કલર નું હોય છે ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ મે બી એટલે કદાચ કદાચ તમારા સ્કૂલ ની આગળ થોડાક ઝાડવાઓ હશે ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી આગળ બરાબર ઇન ફ્રન્ટ
front of your school એટલે તમારા સ્કૂલ ની આગળ behind એટલે પાછળ some trees may be behind your school થોડા trees છે થોડા ઝાડ તમારા સ્કૂલ ની પાછળ હશે તો અહીંયા પણ એક opposite અને વિરોધી બંને મળી ગયું કે in front of એટલે આગળ અને behind એટલે પાછળ you may go there with your friends કદાચ તમે તમારા friends સાથે ત્યાં જતા હશો keep your notebooks with you keep એટલે રાખો તમારી notebooks ને તમારી સાથે રાખો with એટલે સાથે sit in a quiet place અને શાંત place માં प्लांट्स ऑन द ट्री ऑन द ब्रांचेस ऑफ द ट्रीज लुक बिहाइंड द प्लांट्स छोड़नी पाछळ जो ऑन द एंड अने ऑन द ब्रांचेस ऑफ द ट्रीज अने झाडनी ऊपर जे झाडी डाळीओ ब्रांच એટલે ડાળીઓ ડાળીઓ ઉપર જો વોચ ધ બર્ડ્સ પક્ષીઓને જુઓ નોટ ધેર કલર્સ નોટ કરવું એટલે નોંધ લેવી તમારા તેઓના કલર્સ ને નોંધ લ્યો શેપ એટલે આકાર અને સાઈઝ એટલે કદ ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ અને તેઓના નેમ ને શોધી કાઢો ફાઇન્ડ આઉટ કરવું એટલે શોધી કાઢો बट बी केरफुल पण ध्यानपूर्वक रहेजो डोंट मेक नॉइज पण आवाज करशो नहीं डू नॉट नो शॉर्ट फॉर्म આપેલું છે डोंट बराबर डी ओ एन ओ टी डोंट डिस्टर्ब देम તેઓને ડિસ્ટર્બ કરશો નહીં એટલે ખલેલ પહોંચાડશો નહીં સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ થોડા પક્ષીઓ છે તમારા માથા ઉપરથી જસ્ટ ફ્લાય કરે છે એટલે કે ઉડે છે ઓવર છે એ ગતિમાન ક્રિયા સૂચવતું પ્રેપોઝિશન છે વોચ ધેમ ટુ તેઓને પણ જુઓ જે તમારા માથા ઉપરથી ઉડે છે હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ હિયર એટલે અહીં ધેર એટલે ત્યાં અહીં થોડા પિક્ચર આપેલા છે ફ્યુ બર્ડ્સ એટલે થોડા પક્ષીઓના બરાબર ડુ યુ નો ધેમ શું તમે તેઓને જાણો છો હિયર ઇઝ અ વુડપેકર ઇટ ઇઝ અ સ્ટ્રોંગ બીક અહીં વુડપેકર એટલે કે લકડખોદ આપેલો છે ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક તેને મોટી ચાંચ સોરી ઝાટી મજબૂત ચાંચ છે બીક એટલે ચાંચ ઇટ પેક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી ઇટ પેક્સ કરે છે એટલે કે ખોદે છે બ્રામ ચાંચ ને મારે છે ઇટ્સ બીક તેની બીક થી ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી ટ્રંક એટલે થડ ઝાડ નો થડ છે એમાં ઇટ ટ્રી ના ઝાડ ના થડ ની ઉપર પ્રેક કરે છે એટલે કે મારે છે ચાંચ ને એને ખોદે છે It can make a hole in it with its beak. અને તે હોલ કરી શકે છે પોતાની બીક સાથે. બરાબર બીક થી તે છે એ હોલ કરે છે પેલા ટ્રંક ની અંદર. This is the picture of an owl. આ પિક્ચર છે આઉલ નું. જો આઉલ છે જાતિવાચક નામ એકવચન છે એની આગળ ઓ આપેલું છે એટલે અહીં આર્ટિકલ એ મૂકેલું છે. It has big round eyes. તેને મોટી ગોળ આઈઝ હોય છે. રાઉન્ડ એટલે ગોળ. And a small beak અને નાની ચાંચ હોય છે. It is a bird of night. તે રાત્રિનું પક્ષી કહેવામાં આવે છે. Bird of night એટલે night એટલે રાત્રિ બરાબર. Some people dislike the owl. થોડાક માણસો છે તેને dislike કરે છે. Like નું વિરોધી થાય dislike એટલે ના પસંદ કરવું. But it is not a bad bird. પણ તે ખરાબ bird નથી. It is harmless. એટલે નિર્દોષ છે. કઈ નુકસાન પહોંચાડે તેવું છે નહીં. Do you know this bird? So તમે આ bird ને જાણો છો? It is a pelican. તે પેલિકન છે. It is a water bird. તે પાણીમાં રહેવા વાળું પક્ષી છે. જો પેલિકન છે એ આપણને બતક જેવું લાંબુ પક્ષી છે બરાબર. It lives near big lakes. તે નજીક રહે છે. Near એટલે નજીક. Big lakes એટલે મોટા તળાવોની નજીક રહે છે. The beak of the pelican is very very large. જે પેલિકન ને બીક હોય છે ખૂબ જ મોટી હોય છે. Large એટલે મોટી. લાંબી બરાબર છે. લાર્જ એટલે લાંબી થાય. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. તે છે એ લાંબી ફિશ માછલી છે તેને પોતાની ચાંચમાં હોલ્ડ કરી શકે છે. હોલ્ડ કરવું એટલે પકડવું બરાબર. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન છે મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ. થોડા પેલિકન્સ હોય છે એ 4 ફીટ લોંગ હોય છે એટલે કે 4 ફીટ જેટલા લાંબા હોય છે. નાઉ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષીને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઇંગ. તે શું કરી રહ્યું છે. It is waving its nest. તે પોતાના નેસ્ટ ને પોતાના માળાને વેવ કરી રહ્યું છે. વેવ કરવું એટલે સીવું બરાબર બનાવવું. દરજી સીવે ને. It is a waver bird. તેને waver bird એટલે કે દરજીડો કહેવામાં આવે છે. It waves its nest with soft straws. અને તે પોતાના માળાને નેસ્ટ એટલે માળો માળાને વેવ્સ કરે છે એટલે કે સીવે છે બનાવે છે સ્ટ્રોથી એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ અને ગ્રાસના પાંદડાથી તેને બનાવે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનું નેસ્ટ છે ખરેખરમાં રિયલી એટલે ખરેખર
मीट दिस ब्यूटीफुल बर्ड आ ब्यूटीफुल सुंदर पक्षी ने मळो इट इज द स्टेट बर्ड ऑफ गुजरात गुजरात राज्य नो पक्षी छे राज्य पक्षी ने स्टेट बर्ड कहेवामां आवे छे इट इज ऑल्सो अ वोटर बर्ड ते पण एक वोटर बर्ड ऑल्सो एटले कॉन ते पण एक वोटर बर्ड छे એટલે પાણી બારે હવાળું પક્ષી છે ઇટ ઇઝ લાઇટ પિંક ફેધર્સ ફેધર્સ એટલે પીછાઓ તેને લાઇટ પિંક કલરના ફેધર્સ પીછા હોય છે ઇટ હેઝ લોંગ નેક તેને લાંબી ડોક હોય છે એન્ડ લોંગ લેગ્સ અને લાંબા પગ હોય છે ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ તે ખૂબ જ લેસન્સ એટલે અંતર તે ઘણા ઊંચા અંતર સુધી ફ્લાય કરી શકે છે એટલે કે ઉડી શકે છે ઇટ ઇઝ અ ફ્લેમિંગો તે ફ્લેમિંગો છે સુરખા ઇન્ડીડ એટલે ખરેખર બર્ડ્સ આર વેરી આર લવલી બર્ડ્સ ઇઝ ખરેખરમાં સુંદર હોય છે ગમે એવા પ્રિય લવલી એટલે પ્રિય ધેર અવર ફ્રેન્ડ્સ તેઓ આપણા મિત્ર છે તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ સેકન્ડ છે એસપીપી સપ્લિમેન્ટરી નો બ્યુટીફુલ બર્ડ જેના વિશે આપણે એમાં ઘણો બધો બર્ડ્સ વિશે જાણવા મળ્યું એવી રીતે તમે તમારા મોબાઈલમાં સર્ચ કરી અને ઘણા બર્ડ્સ વિશે માહિતી મેળવી શકો છો અને તમે તમારી નોટબુકમાં નોંધ કરી શકો છો અને નવા નવા પક્ષીઓ બર્ડ્સ વિશે જાણી શકો છો તો આવી રીતે સર્ચ કરી અને નવા નવા બર્ડ્સ વિશે જાણશો અહીં આપણો લેસન છે પૂરો થાય છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ યુનિટ સાથે મળીશું ત્યાં સુધી આજો વિદ્યાર્થી મિત્રો એમ જય શ્રી કૃષ્ણ ટુ ઓલ